નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક આજે આપણા વિડીયોની અંદર વાત કરીશું કે કચ્છ ઉપર એક સિસ્ટમ આવી છે હવે એના કારણે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ વધશે કે કયા વરસાદ ઘટશે એની આપણે વાત કરીશું આવનારો નવો રાઉન્ડ જે છે એ ગુજરાતમાં ફરીથી વરસાદનો ક્યારે આવશે એની પણ આપણે વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકને લાઈક દેજો કોમેન્ટ કરજો કે તમારે ત્યાં વરસાદ છે કે નહીં અને વિડીયોને શેર કરી દેજો બીજું કે તમે અમારી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો લિંક અમે કોમેન્ટમાં પણ આપી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે તો ત્યાંથી તમે જોઈન કરી લેજો જ્યાં તમને બધા સમાચારો મળશે હવે ઘણા દિવસથી આપણે જોઈએ કે ભાઈ ગુજરાત અંદર જે છે સતત આપણે ત્યાં વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં પડે છે કેટલાક વિસ્તારોમાં નથી પડતો પરંતુ વરસાદ આપણે સાવ બંધ થયો નથી પરંતુ આપણે જે છે એ આવનારા દિવસોની અંદર પણ હજી ખંડ ખંડવર્ષા થાય ખંડ ખંડવર્ષા એટલે કે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડે કેટલાકમાં ના પડે ખાસ કરીને આપણે ત્યાં વરસાદ પડી રહ્યો છે દેવભૂમિ દ્વારકા અમરેલી ભાવનગર જે દરિયાકાંઠાના વિસ્તારો છે જામનગર એ તરફના વિસ્તારોમાં વધારે વરસાદ પડી રહ્યો છે કચ્છમાં પણ આપણે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે પરંતુ એ વરસાદ જે છે એ કેટલાક તાલુકામાં છે કેટલાક ગામમાં છે કેટલાક ગામમાં નથી આ પ્રકારે આપણે ત્યાં સતત વરસાદ થઈ રહ્યો છે અને હજી પણ આ જ સ્થિતિ આપણે ત્યાં આગામી ત્રણ ચાર દિવસ સુધી ચાલુ રહે એવી શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે માની લો કે સુરતની અંદર આપણે ત્યાં વરસાદ થઈ રહ્યો છે તો સુરતના કેટલાક તાલુકામાં વરસાદ પડે છે કેટલાક તાલુકામાંની કેટલાક ગામડામાં પડે છે કેટલાક ગામડામાંની એ સ્થિતિ અત્યારે છે હવે તમે જુઓ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે એ કચ્છ ઉપર આપણે ત્યાં અહીંયા સિસ્ટમ જે છે એ આવી ગઈ છે હવે એ અને એની સાથે સાથે જે છે એક અહીંયા જે છે એ ઓફ રફ રેખા બનેલી છે અને એ ખૂબ મજબૂત છે હવે આવનારા દિવસોની અંદર જે છે એ હજી અહીંયા જે છે પુષ્કળ વરસાદ પડશે એટલે કે મુંબઈ અને એ તરફના વિસ્તારોની અંદર આવનારા જે છે દિવસો એની અંદર હજી આપણે ત્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે મુંબઈની અંદર પણ ઘણા દિવસો આવનારા કેટલાક દિવસો સુધી ભારે વરસાદની શક્ય શક્યતા દેખાઈ રહી છે એની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો એ તરફના વિસ્તારોમાં પણ આપણે વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે પરંતુ હવે જે સ્થિતિ જે છે એ એમાં ફેરફાર એટલા માટે થશે કારણ કે જે છે વરસાદ એ હવે આપણે ત્યાં વરસાદ જે છે એ આ તરફના વિસ્તારો જે છે ખાસ કરીને ગુજરાત રિજન જેને કહીએ છીએ એની અંદર વધારે થોડો આપણે ત્યાં જે છે એ વરસાદ થોડા ત્રણ ચાર દિવસ સુધી ત્યાં વધારે પડશે આ તરફના વિસ્તારોમાં આ તરફના વિસ્તારોમાં થોડોક વરસાદ જે છે એ આપણે વરસાદનું પ્રમાણ ઘટે એવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ ગુજરાતમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે હવે આજની વાત કરીએ તો આજે આપણે ત્યાં જે છે એ જે છે વલસાડ છે નવસારી છે સુરત છે એ તરફના જે વિસ્તારો છે ત્યાં એના પછી અમરેલી ભાવનગર પોરબંદર પછી ગીર સોમનાથ જે છે જૂનાગઢના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા જામનગર એ તરફના વિસ્તારો જે છે એ તરફના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે બપોર પછીનો જે વિસ્તાર છે બપોર પછીનો જે સમય છે એની એ એમાં આપણે વાત કરીએ તો કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે રાજકોટમાં જે છે કેટલાક વિસ્તારોમાં સવારના પૂરમાં આપણે ત્યાં વરસાદ નોંધાયો હશે એના પછી જે છે એ ખાસ કરીને મોરબી છે સુરેન્દ્રનગર છે બનાસકાંઠા સાબરકાંઠા એ તરફના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર તરફ મહેસાણા પાટણ એ તરફના વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ સર્જાશે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે પૂર્વ ગુજરાતની આપણે જો વાત કરીએ તો પૂર્વ ગુજરાતમાં જે છે એ પંચમહાલ છે છોટાઉદેપુર છે મહીસાગર છે અરવલ્લી છે એ તરફના વિસ્તારો છે અને આપણે ત્યાં નર્મદા એ તરફના જે વિસ્તારો છે એટલે આ જે પટ્ટો છે એની અંદર પણ આજે જે છે એ વરસાદ નોંધાવવાની શક્યતા દેખાઈ રહી છે ત્યાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે પછી સાબરકાંઠા એ તરફના વિસ્તારોની અંદર બનાસકાંઠાના વિસ્તારોમાં કોઈ વિસ્તારોમાં ત્યાં આપણે વરસાદ પડે તેવી શક્યતા છે પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ખંડ વરસાદ એટલે કે ક્યાંક વરસાદ પડશે ક્યાંક નહીં પડે એ પ્રકારની શક્યતા છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ખાસ કરીને એમાં વધારે વરસાદ પડવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે આપણે તમે જોયું કે પહેલાં આપણે અહીંયા જે વરસાદ પડતો હતો એને બદલે હવે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે ગઈકાલે જે છે એ લગભગ ચાલીસ જેટલા તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે આજે સવારે જે છે એ ખાસ કરીને આજના દિવસમાં અત્યારે જ આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં જે છે રાજકોટના ઉપલેટા એ તરફના વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે પછી સુરત અને એ તરફના વિસ્તારોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે પૂર્વ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આપણે જે નવા રાઉન્ડની વાત કરતા હતા એ નવો રાઉન્ડ જે છે એ આપણે લગભગ સોળ તારીખની આસપાસથી શરૂ થશે અને વીસ કે એકવીસ તારીખ સુધી જે છે એ આપણે ત્યાં વરસાદનું પ્રમાણ વધે ઘટે એ પ્રકારે થશે પરંતુ આ દિવસોમાં વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે એનું કારણ છે કે એક સિસ્ટમ જે છે અહીંયા કદાચ આપણે ત્યાં બનવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં જેની આપણે ક્યારની રાહ જોઈ રહ્યા છે કારણ કે અહીંયા જે સિસ્ટમ બને એ સિસ્ટમ આ તરફ આગળ વધે ત્યારે જ આ બધા વિસ્તારોમાં આપણે ત્યાં પુષ્કળ વરસાદ પડે એવી શક્યતા હોય છે હવે એ સિસ્ટમની આપણે રાહ જોઈ રહ્યા છીએ કે સિસ્ટમ ક્યારે આ તરફ આવે એટલે લગભગ સોળ તારીખની આસપાસથી જે છે એ આપણે ત્યાં વરસાદ વધવાની શક્યતા દેખાઈ રહી છે અને આના ઉપર આપણે આગળ પણ વાત કરીશું પરંતુ સત્તર તારીખની આજુબાજુથી જે છે વરસાદ ખૂબ વધશે અને સત્તરથી વીસ એકવીસ સુધી જે છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા અત્યારે જે છે મોડલો આપણે ત્યાં દર્શાવી રહ્યા છે એના ઉપર આપણી સતત નજર છે એની પણ હું તમને વાત કરતો રહીશ તો આ સ્થિતિ છે આવનારા બે ત્રણ દિવસ સુધી જે છે એ હજી આપણે ત્યાં દક્ષિણ ગુજરાત જે પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું વધારે રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે હવે આવતીકાલથી કેટલાક વિસ્તારોમાં જે છે એ વરસાદનું પ્રમાણ થોડું ઘટવાની આપણે ત્યાં શક્યતા દેખાઈ રહી છે પરંતુ ચાર પાંચ દિવસ પછી ફરીથી આપણે ત્યાં વરસાદનું પ્રમાણ વધશે અમરેલી ભાવનગર અને બોટાદ આ તરફના જે વિસ્તારો છે અહીંના વિસ્તારો એની અંદર જે છે એ વરસાદ આપણે ત્યાં સતત જે છે છૂટો છવાયો હળવોથી મધ્યમ જે છે એ ચાલુ રહેવાની શક્યતા દેખાઈ રહી છે આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને તમે વિડીયોને ખાસ શેર કરી દેજો